નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું તમને પ્રથમ સત્રાંત પરીક્ષા 2022 અંતર્ગત ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં કેવા પ્રશ્નો પૂછાશે તે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રશ્ન પરિરૂપ વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. અને હા, આ વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ આ વિડીયોની લિંક તમારા અન્ય બીજા મિત્રોને શેર કરજો. સાથે આવા અન્ય બીજા વિડીયોની નિયમિત અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર પરિરૂપની વાત કરીએ તો પ્રશ્ન 1માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે અંગેના પ્રશ્નો છે તે પૂછાશે, જેમાં હેતુલક્ષી 5 પ્રશ્નો હશે અને તેના ગુણ રહેશે 5. સવિસ્તર 1 પ્રશ્ન હશે અને તેના ગુણ રહેશે 3. ત્યાર પછી પ્રશ્ન 2માં ભારતના વિવિધ પ્રાંતોમાં બ્રિટિશ સરકારની ખેતી વિષયક ભેદભાવની નીતિ અંતર્ગત 5 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેના ગુણ રહેશે 5, અને 1 ટૂંક જવાબી પ્રશ્ન પૂછાશે, જેના ગુણ રહેશે 3. પ્રશ્ન 3ની વાત કરીએ તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો, તેનું સ્વરૂપ, તેનો ફેલાવો અને મળેલ પદાર્થને અનુરૂપ પ્રશ્નો પૂછાશે, જેમાં 4 હેતુલક્ષી પ્રશ્નોના 4 ગુણ અને 2 ટૂંક જવાબી પ્રશ્નોના 4 ગુણ રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4ની વાત કરીએ તો સંસ્થાનવાદ સમયે ભારતમાં હસ્તકલા ઉદ્યોગ અને નવા શહેરીકરણનું પૃથ્થકરણ વિષયને અનુરૂપ 5 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 5. 3 ટૂંક જવાબી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 6. પ્રશ્ન 5ની વાત કરીએ તો પૃથ્વી પરના માનવીય અને કુદરતી સંસાધનોના અસમાન વિતરણ વિષયને અનુરૂપ 6 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેના ગુણ રહેશે 6. પ્રશ્ન 6ની વાત કરીએ તો તમામ વિસ્તારોના વિકાસને જાળવી રાખવા માટે કુદરતી સંસાધનોના ઉપયોગને અનુરૂપ 1 સવિસ્તર પ્રશ્ન પૂછાશે, જેના ગુણ રહેશે 3. પ્રશ્ન 7માં કુદરતી ખનિજોનું વર્ગીકરણને અનુરૂપ 10 હેતુલક્ષી પ્રશ્નો હશે, તેના ગુણ રહેશે 10. પ્રશ્ન 8માં જુદા જુદા પાકોના ઉત્પાદન માટે જાણીતા મહત્વના દેશોમાં જવાબદાર પરિબળોનું વિશ્લેષણને અનુરૂપ ટૂંક જવાબી 3 પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 6. ત્યાર પછી પ્રશ્ન 9માં ભારતીય બંધારણના સંદર્ભમાં 4 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 4, અને 2 ટૂંક જવાબી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 4. પ્રશ્ન 10ની વાત કરીએ તો મૂળભૂત અધિકારો અંગેની જાણકારીના 2 ટૂંક જવાબી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 4. પ્રશ્ન 11ની વાત કરીએ તો રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેનો તફાવતને અનુરૂપ 4 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 4. અને છેલ્લે પ્રશ્ન 12માં લોકસભા ચૂંટણી પદ્ધતિ અંતર્ગત 4 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેના ગુણ રહેશે 4. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ. આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.